नमस्ते विद्यार्थी मित्रों, चैप्टर नंबर 11 मानव आंख અને તેની રંગબેરંગી દુનિયા આપણે ભણી રહ્યા છે। આજે આપણે પાઠ્યપુસ્તક પેજ નંબર 190 ઉપર આપેલા પ્રશ્નો જોઈશું। ચલો પહેલો પ્રશ્ન આવો છે કે આંખની સમાવેશ ક્ષમતા એટલે શું। અગાઉ આપણે ટોપિક જોઈ ગયા, યાદ કરો કે આંખની સમાવેશ ક્ષમતા કેને કહેવામાં આવે છે। તો વ્યાખ્યા લખી કે આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની આંખની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી કોઈ એક વ્યક્તિ છે જે 1.2 મીટર થી વધારે એ દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતી નથી। જો પ્રશ્ન આવો છે કે કોઈ લઘુ દ્રષ્ટિની ખામી છે, આપણે જાણી છે પેલા જોડેટમાં વિચાર લઘુ દ્રષ્ટિની ખામી હોય તો દૂરની વસ્તુ આપણે સ્પષ્ટ દેખાતી ન હોય, તો આ વ્યક્તિને દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી। એ વ્યક્તિ 1.2 મીટર થી વધારે 1.2 મીટર નું અંતર છે ત્યાંથી વધારે દૂર જોઈ શકતો નથી। તો આ ખામીનું નિવારણ કરવા માટે કયા પ્રકારનો શુદ્ધિકારક લેન્સ વાપરવો જોઈએ? ચલો જવાબ સાવ સિમ્પલમાં એક વાતની અંદર આવી શકે। કયો લેન્સ? લઘુ દ્રષ્ટિની ખામી હોય તો લેન્સ કયો વાપરવો પડે? કે અંતર્ગોળ લેન્સ। તો જવાબ ડાયરેક્ટ લખી અંતર્ગોળ લેન્સ, કેમ કે લઘુ દ્રષ્ટિની ખામી હોય તો દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી, દૂરની વસ્તુને સ્પષ્ટ જોવા માટે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરી અને દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકીએ છે। ચલો થોડી ગણતરી કરી જવાબ આવી શું ચાલશે। ગણતરી આવી છે કે લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ છે એને 1.2 મીટર થી વધારે દૂર દેખાતું નથી। દૂર બિંદુ કેટલું હોય? અનંત અંતર હોય તો દૂર બિંદુ એટલે કે લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ દૂરબીનું એ અનંત અંતરેથી ખસીને કેટલા મીટર આવે છે? તો કે 1.2 મીટર અંતરે આવે છે। એટલે શું? ખરેખર સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિનું દૂર બિંદુ કેટલું હોવું જોઈએ? અનંત અંતરે હોય છે, કે અનંત અંતરે દરેક વસ્તુ સ્પષ્ટ જોઈ શકે, પણ આ વ્યક્તિને 1.2 મીટર થી વધારે દેખાતું નથી, તો એનું દૂર બિંદુ ક્યાં આવી ગયું? 1.2 મીટર। ચલો દાખલા સ્વરૂપે ગણતરી કરીએ તો ખરેખર વસ્તુ એટલે કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ અનંત અંતરે હોય તો u બરાબર ઇન્ફિનિટી, અનંત અંતરે ખરેખર અનંત અંતરે હોવું જોઈએ, પણ આ વ્યક્તિનું કેટલું આવી ગયું? 1.2 મીટરને અંતરે જોવા મળે છે, તો એની કેન્દ્ર લંબાઈ આપણે મેળવી છે f બરાબર a। ચલો આ ગણતરી સમજવા માટે છે, દાખલાની અંદર આ પ્રશ્નની અંદર જોવાની જરૂરિયાત નથી। ચલો u ઇન્ફિનિટી અંતર્ગોળ લેન્સ છે તો બધી વસ્તુ કેવી આવશે? માઇનસ આવશે, આવશે। ચલો આપણે f ની ગણતરી કરવી છે, લેન્સ છે તો લેન્સનું સૂત્ર મૂકું, 1/v -1/u = 1/k। થયા મિત્રો? ચલો 1/v -1.2 -1/u ઇન્ફિનિટી = 1/k। 1/ ઇન્ફિનિટી ની કિંમત છે ને એ શૂન્ય હોય, 1/ ઇન્ફિનિટી એટલે શૂન્ય થશે, એટલે આ રીતના થાય।
એકના છેદમાં f બરાબર આ એકના છેદમાં ઇન્ફિનિટી એટલે શૂન્ય થઈ જશે આ પદ ખાલી વધે એટલે એકના છેદમાં માઈનસ 1.2 થાય ઉપર તો f બરાબર 1.2 મીટર તો કેન્દ્ર લંબાઈ કેટલી પડી 1.2 મીટર કેવાનો અર્થ કે દૂર બિંદુ ખસીને 1.2 મીટરને અંતરે હોય તો તેની કેન્દ્ર લંબાઈ 1.2 મીટર અંતરે આવશે તો હવે કેવો લેન્સનો પાવર તો પાવર મેળવ્યો તો આપણે જાણીએ પાવર સૂત્ર p 1/f માઈનસ 1.2 થાય તો સાદું રૂપ આપો આ 12 ઉપર 10 આવશે આ રીતના માઈનસ ની સાલી છે એમનો નાખી પછી સાદું રૂપ આપો કે 6 × 12 5 × 10 5 અને 2 નો ભાગાકાર કરો ને ત્યાં સાદું રૂપ આપો જો ભાગાકાર કરતા જઈ ઉપર કેટલા બાર 2 5 10 પછી સોરી 2 6 12 5 અને 6 નું સાદું રૂપ આપો ત્યાં 5 6 નો પણ ભાગ મળે 6 6 × 3 6 × 6 = 36 6 × 7 = 42 6 × 8 = 48 આ બે 0 ઉતારો 6 × 3 = 18 થશે કેટલા થશે પોઈન્ટ પછી બી આપણા રહે 0.83 એટલે p બરાબર 0.83 માઈનસ આ ડાયોડ ચલો આ ગણતરી સમજવા માટે તે ખાલી આટલી વસ્તુ કે જો આ વ્યક્તિને લઘુ દ્રષ્ટિની ખામીથી પીડાતો હોય તો 0.83 માઈનસ 0.83 ડાયોપ્ટર વાળો લેન્સનો પાવર એટલે કે આવો લેન્સ અંતર્ગોળ લેન્સ પહેરશે તો એને ઈ વસ્તુ એટલે કે દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકશે ચલો ત્યારબાદ એના પછીનો પ્રશ્ન આવો આપેલો છે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી ચશ્મા નથી એના માટે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ એનો દૂર બિંદુ કેટલો હોય નજીક બિંદુ કેટલો રેડી જવાબ તમારા મગજમાં આવી ગયો છે દૂર બિંદુ કેટલો હોય ઓકે અનંત અંતરે અને જે નજીક બિંદુ કેટલા સેન્ટીમીટર 25 સેન્ટીમીટર એટલે કે દૂર બિંદુ અનંત અંતર સુધી જોઈ શકે અને નજીક બિંદુ 25 સેન્ટીમીટર ચલો એના પછીનો પ્રશ્ન આવો છે છેલ્લી પાટલી ઉપર છેલ્લી પાટલી એટલે છેલ્લી બેન્ચ ક્લાસરૂમની અંદર છેલ્લી બેન્ચ જે બેઠા છે એ વિદ્યાર્થીને બ્લેકબોર્ડ ઉપરનું લખાણ આ લખાણ છે એ વાંચવામાં તકલીફ પડે છે ધ્યાનથી પ્રશ્ન સમજો સેલો પ્રશ્ન ક્લાસરૂમની અંદર છેલ્લી બેન્ચે બેઠેલો વ્યક્તિ છે ને એને આ બોર્ડ ઉપરનું લખાણ વાંચાતું નથી સ્પષ્ટ તો આ બાળક કઈ ખામીથી પીડાતો હશે તેનું નિવારણ કેવી રીતે થઈ શકે ચલો સૌથી પહેલા ઈ મગજમાં વિચારવાનું કે બ્લેકબોર્ડ ઉપરનું લખાણ દેખાતું નથી સ્પષ્ટ છેલ્લી બેન્ચે બેઠા તો ઈ વ્યક્તિ એટલે કે ઈ વિદ્યાર્થી એ દૂરની વસ્તુ સ્પષ્ટ ન દેખાય કેવી દૂરની એટલે કે વિદ્યાર્થીને દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી જો આ દૂર થયું યાદ રાખજો દૂર આટલી વસ્તુ છેલ્લી પાટલી છે ત્યાંથી અહીં સુધી તો આ દૂરનું અંતર થયું તો વિદ્યાર્થીને એ દૂરની વસ્તુ એટલે કે બ્લેકબોર્ડ ઉપરનું લખાણ દેખાતું નથી એટલે કે દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી ચલો હવે જવાબ આવશે તો એ બાળક કઈ ખામીથી પીડાતો હશે દૂરનો હોય તો લઘુ દ્રષ્ટિની ખામી લઘુ દ્રષ્ટિની ખામીથી પીડાતું હશે એટલે વિદ્યાર્થીને લઘુ દ્રષ્ટિની ખામી ચલો તો તેનું નિવારણ માટે કયો લેસ તો કે અંતર્ગોળ લેસ તો એના નિવારણ માટે અંતર્ગોળ લેસ એ અંતર્ગોળ લેસનો ઉપયોગ કરી અને છેલ્લી બેન્ચે બેઠેલો વ્યક્તિ છે એ ચશ્મા પહેરે તો ચશ્માની અંદર કયો લેસ હોય અંતર્ગોળ લેસ જેના લીધે આ બ્લેકબોર્ડ ઉપરનું લખાણ એ વ્યવસ્થિત રીતે વાંચી શકશે ચલો આથી આ પાઠ્યપુસ્તક પેજ નંબર 190 ઉપરના ચાર પ્રશ્નો હવે આપણે એક નવો પ્રશ્ન જેનું નામ છે કાચના પ્રિઝમ વડે
એ પ્રકાશનું વક્રીભવન કેવી રીતે જોવા મળે છે? ચલો આ પ્રશ્નો એક પ્રવૃત્તિ દ્વારા આપણે સમજીએ. પ્રવૃત્તિ, સૌથી પહેલાં તમારે એક કાચનો પ્રિઝમ લેવાનો છે. આ રીતનો કાચનો પ્રિઝમ જોવા મળે છે. સૌથી પહેલાં પ્રિઝમ એક કાચનો વક્રીભવન પામતો એક માધ્યમ કહી શકીએ, કાચનું માધ્યમ. આ કુલ ચાર બાજુઓની અંદર આવેલી હોય છે. આ ઉપરની તરફ જોઈ શકો ત્રિકોણ, નીચેની તરફ હોય ત્રિકોણ, એટલે કે બે ત્રિકોણવાળી સપાટી, અને આ સપાટી જોઈ શકો, આવી ત્રણ સપાટી, લંબચોરસ સપાટી, ત્રણ સપાટી, એમ કુલ એ પાંચ સપાટી, બે ત્રિકોણ સપાટી ઉપર નીચેની તરફ અને ત્રણ એ લંબચોરસ સપાટી આ કાચના પ્રિઝમની અંદર જોવા મળે છે. ચલો આપણે પ્રવૃત્તિ કરી. પ્રવૃત્તિ માટે સૌથી પહેલાં આપણે આ રીતના એક સફેદ કાગળ, એટલે કે ડ્રોઈંગ શીટનો એક કાગળ લઈ લેવાનો, પછી ચારેય ફરતે આ રીતના પિન દાખલ કરી દેવાની, જેના લીધે આ કાગળ ડગે નહીં. ત્યારબાદ હવે તમારે કાચનો પ્રિઝમ આ રીતના જેની ત્રિકોણાકાર સપાટી પાયો બને એવી રીતે રાખી દેવાની છે. આવી રીતે રાખશું, ત્યારબાદ ઉપરના ભાગેથી આ રીતના દબાવી અને પેન્સિલ વડે એને રેખાંકિત કરો. હવે પ્રિઝમને આપણે દૂર કરી લીધેલું છે. હવે આ પ્રિઝમને નામ આપી દેવાનું, કોઈ પણ નામ આપી શકો છો. હું અહીં આપું છું એ, બી અને સી નામ આપેલા છે પ્રિઝમને. વ્યવસ્થિત રીતે એ પ્રિઝમને ખૂણા એ દર્શાવી દેવાના છે બધા જ. ત્યારબાદ હવે આ પ્રિઝમની એ બી સી ત્રણેય ખૂણા છે, એની એ બી સપાટી અને આ બી બી એસી સપાટી દર્શાવી. હવે એ બી સપાટી સાથે કોઈ એક ખૂણો બનતો હોય, અહીંથી આપાત થતું કિરણ, એટલે વસ્તુ હોય તો વસ્તુમાંથી આપાત થતું કિરણ કોઈ એક એંગલે, કોઈ એક ખૂણાએ દર્શાવશું. એના માટે આપણે કોણમાપકનો ઉપયોગ કરી, સૌથી પહેલાં હું અહીંયા આ રીતના એક પોઈન્ટ દર્શાવીશ. અહીંયાથી મારે ખૂણો દર્શાવવો હોય તો આ રીતના દર્શાવી, સૌથી પહેલાં તમારે 90° એંગલ બને, એક ટીક માર્ક કરશું. ત્યારબાદ 90 થી 10, 20, 30, 40, 50 અને 60 કોઈ પણ જગ્યાએ દર્શાવી શકો. હું અહીં 60 છે આ જગ્યાએ ટીક માર્ક કરું છું. આ જ્યાં 90° એંગલ હતો ત્યાંથી આ રીતના એક ત્રુટક રેખા વડે એક લંબ દર્શાવી દેવાનો. ત્યારબાદ જ્યાં તમારે એંગલ 60° એંગલ હતો ત્યાંથી અહીં સુધી સીધી રેખા દર્શાવી દેવાની, એટલે આ આપાત કિરણ થયું, અહીં કંઈક ખૂણો થયો. હવે શું કરવાનું છે તમારે? હવે કાર્ય, હવે આ કિરણ દર્શાવ્યું તો આપણે ખૂણો દર્શાવ્યો તો ત્યાં કોઈ સ્થાને બે જગ્યાએ આ રીતના પિન દાખલ કરવાની છે. આવી રીતના બે પિન દાખલ કરવાની છે. હવે બે પિન દાખલ કરી હવે ફરીથી પાછો આ કાચનો પ્રિઝમ આ સ્થાને રાખવાનો છે. હવે તમારે જોવાનું છે કે કાચના પ્રિઝમમાં આપણે આ વસ્તુ થઈ, આ બે પિન રાખેલી છે જેને આપણે પી અને ક્યુ નામ આપશું. તો આ બે વસ્તુ થઈ તો એ વસ્તુનું આ સ્થાનેથી તમે જોશો ને આ બાજુના ભાગેથી, તો એ વસ્તુનું કોઈ જગ્યાએ પ્રતિબિંબ દેખાશે, એટલે આ સ્થાનેનું પ્રતિબિંબ રચાશે. જે સ્થાને પ્રતિબિંબ રચાય, દાખલા તરીકે આ પોઈન્ટ અને આ પોઈન્ટ, તો એ જગ્યાએ એ બીજી પિન દાખલ કરી આપણે. આવી રીતે આપણે પિન દાખલ કરશું. જે શું દર્શાવે? આ વસ્તુ થઈ છે એ કાચના પ્રિઝમમાં, એમાં પ્રકાશનું કિરણ આપાત થઈ અને આ કાચના પ્રિઝમમાંથી પસાર થઈ આ બે આ વસ્તુના પ્રતિબિંબ રચાય છે. હવે આપણે આ કાચનો પ્રિઝમ લઈ લઈશું, આ પિન બે દાખલ કરે એટલે એ પણ આપણે લઈ લઈશું. હવે એ બે પિન રાખેલી છે ત્યાંથી પ્રિઝમ સુધી જોડતી એક એ રેખા દર્શાવશું.
आ रीतना आ बे पिन ने लई लेशु। हवे ने नाम आपी देशु बधाने। आ बाजुना भाग में आपणे पिन दर्शावी दी जेने नाम आपशु पी अने क्यू। आ बाजुना भाग में ज्यां पिन दर्शावी थी ई भाग ने आर अने एस दर्शावशु। कोई पण नाम आपी शको छो तमे। पछी आ काचना प्रिज्म साथे एक आ रीतना एक लंब सपाटी दर्शाई दीशू। आ बाजूना भाग नो लंब दर्शावेलो छे एने पण नाम आपी दीशू एन अने एन डेश। आ बाजूनो भाग एम अने एम डेश वडे दर्शावामां आवे छे। चलो आ काचना प्रिज्म ए बी सी एमां ए बी सपाटी उपर पी क्यू वस्तुमांथी निकळतुं किरण आपात किरण तो ए पी क्यू बिंदु आ ई बिंदु सूत्र साथे आपात थशे एम आर एस प्रतिबिंब छे एफ बिंदु साथे। हवे तमारे आ ई अने एफ बिंदु ने आ रीतना एक सीधी लाइन वडे जोड़ी देवाना छे। तो आमांथी पी अने ई एक आपात थतुं किरण जे काचना प्रिझममां दाखल थशे ત્યારે વક્રીભવન પામતું કિરણ અને છેલ્લે આ કિરણને નિર્ગમન કિરણ કહેવામાં આવે છે। હવે તમે આની અંદર જોઈ શકો કાચના પ્રિઝમની અંદર આ પી ઈ સપાટી હતી આપાત કિરણ હતું એ આપાત કિરણને આ રીતના લંબાવવામાં આવશે એ જ રીતના આ નિર્ગમન કિરણને લંબાવવામાં આવ આ બંને કિરણ તમે લંબાવશો तो कोई एक स्थाने भेगा था सा। जी स्थाने भेगा थाय एने जी नाम आपो गमे आपी सको छो तमे। हवे आ बाजुना स्थान में जोजो आ आपात किरण आ निर्गमन किरण आ बाजुना अंशे जे खूणो बने छे खास ध्यान रखो आ बाजुना अंशे जे खूणो बनतो होय एने हुं खूणाने डी नाम आपुं छुं। ई खूणाने विचलन कोण कहेवामां आवे छे के आटला अंशे એનું વિચલન જોવા મળે છે। ચલો દરેક વસ્તુ આપણે દર્શાવી કે કાચના પ્રિઝમની અંદર આપણે કઈ કઈ વસ્તુ સામેલ કરી। નીચેના ભાગ હું દર્શાવું છું સૌથી પહેલાં આપણે ત્રિકોણ એબીસી લીધો આ સપાટી આપાત થતું કિરણ જેને આપાત કિરણ કહેવાય આપાત કિરણ પીઈ પીઈ બરાબર આપાત કિરણ એ જ રીતના પ્રિઝમની અંદર દાખલ થાય તો વક્રીભવન પામ્યું તો ઈ એફ વક્રીભવન કિરણ ઈ એફ બરાબર વક્રીભવન કિરણ અથવા વક્રીભૂત કિરણ પણ કહી શકો છો તમે। પછી જ રીતના કાચના પ્રિઝમમાંથી બહાર નીકળતું કિરણ એફ અને એસ એફ એસ જેને નિર્ગમન કિરણ કહેવામાં આવે છે। ચલો આ કિરણો આપાત કિરણ વક્રીભવન કિરણ એટલે કે વક્રીભૂત કિરણ અને નિર્ગમન કિરણ। હવે આ કાચ છે ને કાચનો પ્રિઝમ તો કાચના પ્રિઝમની અંદર જોઈ શકો છો તમે આ કાચના પ્રિઝમની સપાટી આ બે લંબચોરસ સપાટીની આ વચ્ચે આ ત્રિકોણ છે તો ત્રિકોણ આ જે ખૂણો બને છે ને આ ખૂણો ઈ ખૂણાને એ પ્રિઝમ કોણ કહેવામાં આવે છે। જો આ ખૂણો જેને આપણે ખૂણો એ દર્શાવું ખૂણો એ બરાબર જેને પ્રિઝમ કોણ કહેવામાં આવે છે। ચલો ત્યારબાદ વાત કરી આ આપાત કિરણ અને આ લંબ થયો આ લંબ થયો આપાત કિરણ તો આપાત કિરણ અને લંબ વચ્ચે બનતા ખૂણાને શું કહેવાય આપાત કોણ જેને આપણે ખૂણો આઈ વડે દર્શાવ અથવા થીટા આઈ વડે આપાત કોણ। ચલો ત્યારબાદ આ વક્રીભવન કિરણ એટલે કે વક્રીભૂત કિરણ અને આ લંબ આ બંને વચ્ચે બનતો ખૂણો જેને ખૂણો આર કહેવામાં આવે છે જેને વક્રીભવન કોણ કહેવામાં આવે છે એટલે કે વક્રીભૂત કિરણ અને લંબ વચ્ચે બનતા ખૂણાને એ વક્રીભવન કોણ કહે છે। એ જ રીતના આ નિર્ગમન કિરણ છે અને આ લંબ છે આ બંને વચ્ચે બનતો ખૂણો જેને આપણે ઈ વડે દર્શાવો સ્મોલ ઈ વડે એટલે કે ખૂણો ઈ બરાબર નિર્ગમન
कोण कहेवामां आवे छे के निर्गमन किरण अने लंब वच्चे बनता खूणाने निर्गमन कोण कहीशुं। ए ज रीतना छेल्ले काचना प्रिज्म में आपात थतुं किरण वक्रीभवन पामीने निर्गमन पामे छे त्यारे निर्गमन किरण अने आपात किरण ने जोड़ती आ बिंदु छे एना आ बाजुना खूणे जेटलो खूणो बनशे अहीं खूणो डी वडे दर्शायो ई खूणा डी ने ए विचलन कोण कहेवामां आवे छे। શું કહીશું? વિચલન કોણ કહેવામાં આવે છે। ચલો આ વાત થઈ કાચના પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન, એટલે કે જ્યારે કાચના પ્રિઝમમાં આ રીતના કાચના પ્રિઝમમાં જ્યારે પ્રકાશનું કિરણ આપાત થશે ત્યારે વક્રીભવન પામી અંદર વક્રીભવન પામે છે ત્યારબાદ બહારની તરફ આ રીતના વક્રીભવન પામે